અવારનવાર સમાચારોમાં નકલી ડોક્ટર નકલી પોલીસ ઝડપાવવાના અહેવાલો આવતા હોય છે, પરંતુ જામનગરમાં એક માણસ એવી નકલી ભૂમિકામાં જોવા મળ્યો જે સાંભળીને બધાના હોશ ઉડી ગયા છે. જામનગરમાં કિન્નરોએ એક નકલી કિન્નરને પકડી જાહેર માર્ગો પર તેનું સરઘસ કાઢ્યું હતું. લોકો તો ઠીક, પણ પોલીસ પણ આ ઘટનાથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યામાં બે મુસ્લિમ શખ્સ તથા એક મૌલવીની ધરપકડ પછી સમગ્ર મામલો ગરમાયો છે. ધર્મના નામે ફેલાયેલી કટ્ટરતાના ફળ સ્વરૂપ આ હત્યા થઈ હોવાના અહેવાલથી સમગ્ર ગુજરાતમાં અજંપા જેવી સ્થિતિ છે. માલધારી સમાજ તથા હિન્દુ સંગઠનોએ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો કરી પદાધિકારીઓ તથા સત્તાધીશોને આવેદનો પાઠવ્યા છે. ઐતિહાસિક ભૂચર મોરીની યુદ્ધભૂમિ ધરાવતા ધ્રોલમાં પણ આંદોલન જોવા મળ્યું હતું. ધ્રોલ સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું. ઉપરાંત ધ્રોલની હિન્દુ યુવતી પર વિધર્મી શખ્સોના બળાત્કારની ઘટના વિરુદ્ધ પણ જનાક્રોશ પ્રગટ થયો હતો. માલધારી સમાજ તથા હિન્દુ સેનાના આગેવાનોએ રેલી યોજી હતી. જોડિયાના બાલંભા ગામમાં વર્ષ 2018માં એક સગીરા પર દુષ્કર્મ થયું હતું. આ પ્રકરણમાં આરોપી કમલેશ અમૃતપરી ગોસ્વામીને અદાલતે 10 વર્ષની જેલ સજા તથા દંડનો હુકમ કર્યો છે. જામનગર શહેરમાં કોરોનાના નવા 214 કેસ નોંધાતા સંક્રમણમાં થોડો વધારો જોવા મળ્યો છે. શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં વધુ 88 કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં કુલ 302 કેસ નોંધાયા છે.